જરૂરતમંદ પરિવારોને નવા બારકોટ રેશન કાર્ડ કેમ્પનું આયોજન અમદાવાદના નારણપુરા વિધાનસભા હેઠળના આનંદનગરમાં શ્રમજીવી તેમજ મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ પરિવારોને નવા બારકોટ રેશન કાર્ડની સાથે NFSA માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની સાબરમતી ઝોનલ કચેરી અને સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં નવા બારકોડ રેશન કાર્ડ તેમજ અન્ન સુરક્ષા યોજના હેઠળ નવા લાભાર્થીઓને NFSA યોજનામાં નિયમાનુસાર આવરી લેવા રેશન કાર્ડ ધારક નાગરિકોના ઘર આંગણે જ કેમ્પ યોજાયો. NFSA યોજના બારકોડ રેશન કાર્ડ ધારકોને ઝોનલ કચેરી સુધી લાંબા અવર જવર ન કરવી પડે તેને ધ્યાનમાં રાખીને પુરવઠા વિભાગે છેવાડાના માનવી ભૂખ્યા ન રહે તેવા રાજ્ય સરકારના આશયને ધ્યાનમાં રાખી દિવસ દરમિયાન આ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. નારણપુરાના ધારાસભ્યએ આ બારકોડ રેશન કાર્ડની કામગીરી સાથેના NFSA કેમ્પનો મંગળ પ્રારંભ કરાવ્યો હતો. મદદનીશ પુરવઠા નિયામક શ્રી રાજેન્દ્ર આર પટેલની રાહબરીમાં સાબરમતી ઝોનલ ઓફિસર અને પુરવઠા વિભાગની ટીમે સ્થળ પર જ નવા બારકોડ રેશન કાર્ડ અને NFSA યોજનાના ફોર્મ ભરાવ્યા હતા. આનંદનગર એપાર્ટમેન્ટમાં રહેતા 84 વર્ષના ચીનુભાઈ શાહ, જેઓ એકાંકી જીવન વ્યતીત કરે છે, તેઓને જીવનમાં પહેલીવાર નવું બારકોડ રેશન કાર્ડ મદદનીશ પુરવઠા નિયામકે ફોર્મ ભરીને તેઓને આપીને જાતે જ સ્વીકાર્યું અને અનાજના લાભ પણ આગામી માસથી મળતા થાય તેવી કાર્યવાહી આરંભી હતી. મારું નામ RR પટેલ છે. હું આસિસ્ટિંગ ડાયરેક્ટર સાબરમતી ઝોનલ. અમે આજરોજ અમદાવાદ શહેરમાં સાબરમતી ઝોનલ વિસ્તારમાં આવતા આનંદનગર શ્રમજીવી વિસ્તારના કાર્ડ ધારકોને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ અનાજ મળે તે માટે કેમ્પનું આયોજન સ્થાનિક ધારાસભ્યશ્રીની હાજરીમાં કરેલ છે. આ આયોજનનો મુખ્ય હેતુ શ્રમજીવી લોકો જે અનાજથી વંચિત રહ્યા છે તેઓને અનાજ સત્વરે મળતું થાય તે માટેના એક ભાગરૂપે કરવામાં આવેલ છે. ખાસ કરીને રેશન કાર્ડ ધારકોને ઝોનલ કચેરી સુધી લાંબા ના થવું પડે અને ધક્કા ના ખાવા પડે તે માટે તેઓના ઘર આંગણે જ આ કેમ્પ રાખવામાં આવેલું છે. રાજ્ય સરકારનો અભિગમ છે કે છેવાડાનો માનવી પણ ભૂખ્યો ના રહે. રાજ્ય સરકાર શ્રી દ્વારા આવનારા સમયમાં જરૂરિયાતમંદ લોકોને મેક્સિમમ કવર કરી અને અનાજ સરકારી અનાજ એમને મળે તે માટેના એક પ્રયાસના ભાગરૂપે અમારો એક આ પ્રયાસ છે કે અમે સ્થાનિક લોકોના ત્યાં એમના વિસ્તારમાં જઈ અને તેઓને અમારી સરકારી ઓફિસ સુધી આવું ન પડે અને તેમના જ વિસ્તારમાં તેમને રેશન કાર્ડ સંબંધિત પ્રશ્નો તથા મળવાપાત્ર લાભોની જાણકારી મળે તે સાથે અમે આ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવેશ થાય તે માટેનું પણ કેમ્પનું આયોજન કરેલું છે. સર, એક ચીનુલાલ ઈશ્વરલાલ શાહ છે. મારી ઉંમર 84 વર્ષની છે. મારી પાસે રેશન કાર્ડ નથી અને હું અહીંયા લગભગ 23 વર્ષથી આનંદનગરમાં રહું છું અને અત્યારે મારી પાસે મેં આ જે નવું ભારત સરકાર તરફથી જે વ્યવસ્થા આવી છે એના વ્યવસ્થા આપણે પુરવઠા વિભાગ તરફથી એમના તરફથી મેં આ જે બધું ફોરમ વગેરે કાગળ વગેરે બધા ભર્યા છે અને એ મને કાર્ડ વગેરે મળી રહી છે એટલે એમને હું આભાર માનું છું અને ભારત સરકારનો પણ આભાર માનું છું. ખાસ કરીને અનાજ તમને મળી શકતું નહોતું, એ અનાજ માટેનું NFSA ફોર્મ પણ આપનું ભરવામાં આવશે. શું કરશો? અનાજ પણ મળતું નથી, એ અનાજનું બી ફોર્મ ભર્યું છે અને એનો અનાજ પણ મને આપવામાં આવશે એવી મને વિશ્વાસ છે. સરસ. તમને અત્યારે અધિકારી શ્રી આપણને ગાઈડલાઈન આપશે અને એ ગાઈડલાઈન આપે એ પ્રમાણે આપણે પૂરતા પુરાવા આપણે આપી દઈએ અને તમારું રેશનિંગ કાર્ડ ચાર્જ થઈ જાય તો તમને અનાજ મળતું થાય એના માટે આપ કેમ કરવું છે? આપણે બધા બેઠા છીએ એમને પણ કહું છું કે આપની આજુબાજુમાં કોઈ હોય
અમારું નિરાકરણ લાવવા માટે અધિકારી શ્રી પ્રયત્ન કરશે. ભારત માતા કી જય. વંદે માતરમ. અન્ન પુરવઠા નિગમ દ્વારા અને સરકારની, કેન્દ્ર અને રાજ્ય સરકારની, કેન્દ્રમાં નરેન્દ્રભાઈ અને રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ, એ બંને અમારા નેતાઓની નેમ નક્કી કરેલી છે કે છેવાડાનો વ્યક્તિ પોતે ભૂખ્યો ના ઊંઘી જાય એના માટે જુદી જુદી જગ્યાએ જ્યાં જ્યાં રેશનિંગની દુકાનો છે એમને સમયસર અનાજ મળે અને એ અનાજ મેળવવા માટે એને કોઈ તકલીફ ના પડે એના માટેની રેશનિંગની દુકાનોમાં જે કંઈ એમના પુરાવા હોય એ પુરાવા પૂર્ણ કરી અનાજ મળે એનો પ્રયત્ન કરી અને કેમ્પ કરવામાં આવે અને જુદી જુદી જગ્યાએ આખા દેશમાં આવા પ્રયત્નો થઈ રહ્યા છે.